सब्सक्राइब करो आज चैनल ले। ए माताजी, आ डायरी मारू जीवन छे, आमां मारा बधाय सपना उतार्या छे। प्लानिंग योगेश भाई, लाइफ मां प्लानिंग होवू जोईए। આ તમારું ખાવાનું પ્લાનિંગ બરાબર નથી હો ભાઈ। લોકો જમવા માટે કમાય છે અને આ જમવાનું છોડીને કમાય છે। ના ના, એક મિનિટ એક મિનિટ, એટલે શું તમે કેવા શું માંગો છો બાપુજી? હે, તું કરવા શું માંગે છે? બસ આખો દિવસ ફ્યુચર ફ્યુચર ને ફ્યુચર જે છે એને છોડીને જે નથી એની પાછળ પડ્યો છે તું। અમર મેં ગીઝર ચાલુ કર્યું છે, તમે પહેલા નાઈ લ્યો ને। નથી નાવું મારે, તને આપ્યો થોડો સમય, પણ શનિવાર રાતના 12 વાગ્યા સુધી જ। અમર કુમાર, તમારો ટાઈમ થઈ ગયો છે, ચલો ચલો।
અમારી વ્યૂમાં છે ને એને અહીંયાના રેડિયો સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ ગઈ એ હારું પછી હા ના એટલે એક એક બંગલો છે નાનકડો એટલે આમ હારા હવામાં મળી ગયો એટલે પછી હા દરિયા કિનારે છે થેન્ક યુ સો મચ ક્યારથી આ રેડ રોઝ ગોતતો હતો હમણાં પેલી બ્લેક ડ્રેસ વાળી છોકરીને આપી આવ હું બહુ પ્રેમ કરું છું What? હા મેં તારા પિક્ચર્સ પણ દેખાડી દીધા છે એ લોકો હવે તારી ફેમિલીને મળવા માંગે છે પણ પર્વત તારે ઘરે વાત કરતા પહેલા મને પૂછવું જોઈએ ને કેમ તારે મેરેજ નથી કરવા ના કંઈ કન્ફ્યુઝન છે ના કન્ફ્યુઝનનો સવાલ નથી પર્વત ધેટ્સ અ કેવી રીતે કહું ઇટ્સ અ હા મમ હા વ્યોમા સાથે છું હા હા વાત કર ગમશે એને હલો સંભળાય છે હવે હલો એ બાપા હલો સંભળાય છે ને સંભળાય છે હું તમને એમ સમજાવતો હતો કે માણસના બેસણાનો ખર્ચો કંઈ વીમા કંપની ન આપે હા હા એ અમે કીધું તું કે જિંદગી કે બાદ ભી પણ એનો અર્થ એમ નથી કે હરદ્વારની ટિકિટ અમે આપીએ હલો હવે સંભળાય છે હવે આટલી રાઈડો પાડો છો ને એમાં તમને ડાયરેક્ટ જ સંભળાઈ જતું હશે મોબાઈલની જરૂર જ નથી અહીંયા છે ને નેટવર્કના ધાંધિયા છે દરિયો છે ને આ નેટવર્કના નહીં તમારા મોબાઈલમાં ધાંધિયા છે બાપુજી હલો ડોક્ટર પાબારી હલો ડોક્ટર પાબારી
આભાર બાપુજી. બાપુજી નામ તો સારું લાગે છે, પણ કઈ હજાર પ્રકારના ટેસ્ટ કરવાના કીધા છે. હોલો બ્લડ ટેસ્ટ ને માથાનો ટેસ્ટ ને કોણ જાણે કેટલા. સામાન્ય ચક્કરમાં આટલા બધા ટેસ્ટ શું લેવા કરાવે છે? એટલે હું એમ વિચારું છું કે આ બાપુજીના ટેસ્ટ બેસ્ટ પતી જાય ને પછી તું બાપુજીને લઈને ઘરે નીકળ. હું અહીંયા રોકાવું છું થોડી વાર, આ રિપોર્ટ બિપોર્ટ આવી જાય પછી ડોક્ટરને દેખાડીને જ પછી આવું ઘરે. બરોબર, ઠીક છે, તમે જેમ કહો એમ. હા તો જો બાપુજીને પત્તા જશે, હું અહીંયા હિસાબ બિસાબ કરી નાખું. ડોક્ટર સાહેબ બધું બરોબર તો છે ને આમ તો? ના, તમારા ફાધરને બ્રેઇન ટ્યુમર છે. એમને મગજ પર ગાંઠ થઈ ગઈ છે. એટલે પણ કેમ કરતક ને આવું આમ થયું? વેલ, આના કોઈ સ્પેસિફિક કારણો નથી હોતા. ઉંમરને કારણે પણ આવું થઈ શકે, બ્લડ ક્લોટ થઈ જાય તો પણ ટ્યુમર થઈ શકે છે. તો એટલે હવે એટલે આપણે આમ કઈ રીતના શું કરવાનું? નહીં નહીં નહીં, ટેન્શન લેવાની જરૂર નથી. ઓપરેશન કરીને એને ક્લિયર કરી શકાશે. પણ ઓપરેશન જો સમયસર ન થયું તો? ના ના, તો ડોક્ટર સાહેબ આપણે પછી કોઈ રાહ નથી જોવાની. આપણે આજે ને આજે ઓપરેશન પતાવી નાખીએ. એમ ન ચાલે, એમણે દવાનો કોર્સ કરવો પડશે, એ પછી ઓપરેશનની ડેટ ફાઇનલ કરી શકાશે. વેલ, હું તમને દવાઓ લખી આપીશ. ભલે. વેલ મિસ્ટર અમર, આ ઓપરેશન થોડું હેવી છે, રિસ્કી પણ, હા, અને ખર્ચાળ પણ. ખર્ચાનું તો જાણે કે સમજ્યા, કારણ કે છે ને બાપુજીનો મેડિક્લેમ છે. આપણે મેડિક્લેમ કેટલા રૂપિયાનો છે? આમ તો પેલા 5-1 લાખનો હતો, પણ પછી 6 મહિના પેલા ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું ને તો 2 લાખ એમાં વહી ગયા, તોય 3 લાખનું તો મેડિક્લેમ હજી હશે. આ ઓપરેશનમાં ઓછામાં ઓછો 15-1 લાખ તો ખર્ચો તો થશે જ અમર. 15 લાખ? યસ. એટલે એમાં આપણે કઈ ઓછું હતું એટલે એ પ્રમાણે કઈ? 15 લાખ તો મેં તમને માત્ર દવાઓ ને બહારથી આવતા ડોક્ટરના ચાર્જીસ ગયા છે. બાકી આ જ ઓપરેશન જો તમે બીજે કરાવો તો 20-25 લાખથી ઓછા તો ન જ થાય. હું એમ નથી કહેતો કે ઓપરેશન તમે અહીંયા જ કરાવો, પણ આ મિનિમમ ચાર્જીસ છે. 15 લાખ તો મારા માટે બહુ મોટી રકમ છે ડોક્ટર. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ, પણ હું આમાં કંઈ કરી શકું એમ નથી. આઈ એમ સોરી. લાગે વાલી મસ્ત મસ્ત આસમ awesome.